नमस्कार दर्शक मित्रों, आप नहीं रहे साई ग्रुप मीडिया द्वारा संचालित नवसारी लाइव झटपट न्यूज ने। हाल नवसारी लाइव की टीम एक रिपोर्ट बनावा निकली है कि जिला चार दिवस की अंदर जो सींगतेल भावों की अंदर 160 रुपया सुधीनों वधारो थयो छे, ए बाबत में नवसारी ग्राहकों जे तेलना वेपारी है एमनी शू प्रतिक्रिया है। तो हाल अमे आवी पहोंच्या छे धोबीवाड़ खाते, और धोबीवाड़ खाते जे नवरत्न तेल एजेंसी खरी, नवरत्न तेल एजेंसी गौतम भाई अमरी साथे जोड़ाया छे, एमनी साथे वात करीशुं, जाणीशुं के जे छेल्ला चार दिवसों की अंदर जो सींगतेल की बात करवामां आवे तो 160 रुपया सुधीनो भाव वधारो थयो छे, ए विशे आपनी शुं प्रतिक्रिया छे? थोड़ो घणो हमणां सींगतेलमां वधारो थयो छे 3-4 दिवसमां, पण ओलरेडी सींगतेलनो वपराश भी ओछो छे, 10% सींगतेल वेचा छे, ने बीजा बधी वस्तुमां तो भाव घणा घटા છે, મતલબ એટલે માત્ર સિંગતેલ જ વધ્યું છે, બીજો એ સિવાયના ભાવો બધાની અંદર ઘટા છે। જી હા, બીજા બધા તેલ લગભગ 2100 રૂપિયાની રેન્જમાં આવી ગયેલા છે, જેના ભાવ 2700-2800 રૂપિયા ભાવ હતા તે ભાવ અત્યારે ઓલરેડી 2000-2100 રૂપિયા આવી ગયેલા છે। પામોલિન તેલ આવે તેના 1600 રૂપિયા ભાવ આવી ગયા છે, એટલે બીજી બધી વસ્તુમાં રાહત છે ઘણી, પણ માત્ર સિંગતેલની વાત કરીએ તો સિંગતેલના ભાવ વધી ગયા છે, એમનો વેચાણ બી માત્ર 10-15% છે સિંગતેલનો વપરાશ। आम जनता जे खरी 10-15% सींगतेल नो प्रवास करे छे, बाकी ना लोको तो ऑल्टरनेटिव तरीके कया कया तेलो नो उपयोग करी शकाय? कपासिया तेल, सनफ्लावर तेल, मकई तेल आ बधु वेचा छे, एमना भाव एकदम रीजनेबल भाव आवी गया छे अत्यारे हालमो ओलरेडी। तो मात्र सींगतेल ना ज केम भाव मा वधारो थयो छे, नो कारण शुं होई शके? आ वखते थोड़ी मगफळी नो पाक ओछो ए लोको कहे छे, ने कई एक्सपोर्ट भी थतो होय एने कारणे भी सींगतेल ना भाव वधे छे, थोड़ा धीमे गति सींगतेलना भाव वधता जाय छे। तो हजु पण भाव वधवानी शक्यता खरी? हवे घणा वधी गेला छे एटले अत्यारे ई ज रहे, लगभग स्टेबल भाव रहेशे। साथे जो वात करवामां आवे तो लग्न सीजन छे, तो लग्न सीजन नी अंदर आम जनता क्यूँ तेल वधारे उपयोग में रहे छे, सींगतेल ले छे के अन्य तेलनो वधारे उपयोग थाय छे? लग्नमां मोस्टली कपासिया तेल वपराय छे, कपासिया तेल तिरुपति ने ज वपराय छे वधारे पूरतो। तमारे त्यां जो छेल्ला चार दिवसनी वात करवामां आवे तो जो सींगतेलनुं वेचाण छे एमां कोई घटाडो नोंधायो छे खरो? अत्यारे थोड़ो घटाडो नोंधायो छे सींगतेलमां, आ ભાવમાં થોડી ખપત ઓછી છે। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો, નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી, અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। તો જે પ્રમાણે આપો જુઓ છો નવરત્ન તેલ એજન્સી ને ગૌતમભાઈની સાથે વાત કરી, તો એમને ત્યાં પણ છેલ્લા ચાર દિવસોની અંદર જે સિંગતેલનું વેચાણ છે એ ક્રમશઃ થોડું ઘટ્યું છે, બાકી બીજા બધા તેલોના ભાવો જે ખરા એ ઘટ્યા છે ને એના કારણે તેલોનું વેચાણ તો થઈ જ રહ્યું છે, લોકો આવી રહ્યા છે, તેલ ખરીદી રહ્યા છે, પણ પર્ટિક્યુલર સિંગતેલની અંદર અને જો વાત કરવામાં આવે તો મગફળી એના માટે મૂળભૂત કારણ છે। તો એમનું કહેવું એમ છે કે ભાઈ મગફળીના જે પાક ખરો એ પાક થોડોક ઓછો થયો છે, અને કદાચ કહી શકાય કે ભાઈ એક્સપોર્ટના કારણે પણ આ ભાવોની અંદર જે ડિફરન્સ આવી રહ્યો છે એ પ્રમાણે, તો હાલ આમ જનતાએ લેવું હોય તો એના બજેટ પ્રમાણે સૌથી સારું અને એક તેલના વેપારી તરીકે તમે કઈ તેલની કઈ બ્રાન્ડ અથવા તો કયું પ્રકારનું તેલ વાપરવું જોઈએ એની સલાહ આપી શકો? આમ તો ખાવા માટે તો સિંગતેલ સૌથી સરસ સિંગતેલ આવે, પણ લોકો અત્યારે પતલું તેલ એટલે સનફ્લાવર તેલ પર એને પર ડાયવર્ટ, મકાઈ તેલ, કપાસિયા તેલ પર ડાયવર્ટ થયેલા છે, અને ભાવનો બી ડિફરન્સ વધારે છે એને કારણે। આજનો સિંગતેલનો ડબ્બાનો શું ભાવ છે અત્યારે? 2800 રૂપિયા જેવો ભાવ છે, અને એની સામે કપાસિયાનું જો આપણે લઈએ તો એનો શું ભાવ છે? 2050 રૂપિયા, એટલે 2850 અને 2050 એટલે સીધો જ એક ડબ્બાની ઉપર 800 રૂપિયાનો તફાવત આપ સિંગતેલની અંદર જોઈ શકો છો। તો આમ જનતાને જણાવી દઈએ કે માત્ર સિંગતેલના ભાવ વધ્યા છે, બાકી બીજા બધા તેલ જે ખરા કપાસિયું તેલ છે, મકાઈ તેલ છે કે પછીથી પામોલિન તેલ છે તો એના ભાવો ઘટ્યા છે, એટલે ખોટી અફવાઓની અંદર જોડાશો નહીં, સિંગતેલ જે ખરું માત્ર એના જ ભાવો વધ્યા છે। તો આ જ પ્રમાણે આમ જનતાની સાથે તેલના વેપારીની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે ભાઈ એ તેલના ભાવો જે વધ્યા છે એમની ઉપર એમની પ્રતિક્રિયા શું છે। તો આપણી સાથે ગૃહિણી જોડા છે, ગૃહિણી સાથે વાત કરીશું, જાણીશું કે ભાઈ એ આ વિશે શું કહેવા માંગે છે। તો ગૃહિણીઓની બજેટ પણ ખોરવાયું છે, કારણ કે જ્યારે ઘર ચલાવવાનું હોય તો 100% એ ગૃહિણીઓના હાથમાં હોય, તો ગૃહિણીની સાથે વાત કરીશું, જાણીશું કે ભાઈ તેલમાં જે ભાવો વધ્યા છે એની પ્રતિક્રિયા એવો શું આપી રહ્યા છે। બેન આપણું શું નામ છે? મારું નામ કલાવતી બેન દિનેશચંદ્ર ગાંધી, ધોબીવાડમાં રહું છું, એલજી શોરૂમની સામે।
ભાવ એટલા બધા વધ્યા છે ને કે અમારાથી આજે જે અમે 5 ડબ્બા 4 ડબ્બા લેતા હતા આજે અમારે 1-1 ડબ્બો લેવો પડે છે. એ કરતાં બી આજે અમારા હસબન્ડની જોબ બી નહીં મળે, કારણ કે જે કોરોના ટાઈમમાં એ લોકોને છૂટા કરી દીધા પછી આજે લીધા નથી. તો આજે અમારે તો 3 બેબી છે, મારે તો કાર વ્યવહાર બી કરવાના છે, બધું જ કરવાનું છે. તો એ કાર વ્યવહાર બી આજે અમારાથી નથી થતા, કારણ કે દિવસે દિવસે કઈ તેલના ભાવ વધે, ઘઉંના ભાવ વધી જશે, પછી ચોખાના ભાવ વધી જાય, જુવારના ભાવ, તો કેવી રીતે ઘર ચલાવવું. ને દિવસે દિવસે ગેસના ભાવ તો આસમાન પર ચડી ગયા. જ્યારે પહેલા શરૂઆતમાં અમારી પાસે અમે સગડી સળગાવતા હતા એ સમય ગેસનો બાટલો 300 રૂપિયા અમે લઈએ, તો આપણે એમ કે ચાલો આપણે 300 રૂપિયાનો ગેસનો બાટલો લઈ લઈએ તો આપણને ઘણું સારું પડે. તો 300, 400, 500, 600 આજે 1,660 રૂપિયા થઈ ગયા. તો માણસે કેવી રીતે ચલો, માણસની કોઈ આવક જ નથી, આવક નહીં હોય તો કેવી રીતે કરું. ને જ્યારે કંઈ ગવર્મેન્ટનું કામ આપણે કરવાના હોય ત્યારે કે તમારા હસબન્ડની આવકનો દાખલો લાવો, પણ આવકનો દાખલો લાવીએ જ કાથી, કે આવકનો દાખલો જ નહીં હોય તો આવકનો દાખલો લાવીએ જ કાથી. કારણ કે આજે હું તેલ લેવા માટે આવી તો મને મારા સપોર્ટરોએ કે લે જા 1 ડબ્બો આ શિવરાત્રી છે તો 1 ડબ્બો તું તેલ લઈ લે, તો એ રીતે હું તેલ લેવા આવી છું. માણસ કરવાના તો શું કરવાના, આવક કોઈ જેને આવક છે, જેને 50,000, 60,000, 1,00,000 રૂપિયા પગાર છે ને તો કોઈ વાંધો નથી આવવાનો, પણ અમારા જેવા મીડિયમ ક્લાસ વાળાને તો એટલો બધો વાંધો છે ને કે નથી અમારાથી કોઈને કહેવાતું ને નથી અમારાથી જીવાતું. ત્યારે અમે એમ કે એના કરતા ભગવાન બધાને લઈ લે એકી હાથે તો બહુ સરસ. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1,000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો, SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. એક વિરામ બાદ ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે નવસર લાઈવની અંદર. અને હાલ અમે આવી પહોંચ્યા છે મારુતિ ઓઇલ એજન્સી. જી હા, મારુતિ ઓઇલ એજન્સી એટલે કે ટાટા સ્કૂલની બાજુમાં જે એક હોલસેલરના વેપારી છે એમની સાથે વાત કરીશું. કાકા, આપનું નામ શું છે? મહેન્દ્રભાઈ ભલાભાઈ. ભલાભાઈ, માની લો કે ભાઈ અત્યારે જે સિંગતેલના ભાવો વધ્યા છે તો શા કારણસર ભાવો વધ્યા છે, એની ખપત કેટલી છે? સિંગતેલ અત્યારે ચાઇનાની ડિમાન્ડો વધારે હોવાથી ભાવ વધ્યા છે, અને એની અત્યારે ડિમાન્ડ 5-7% જ છે, 5-10%. ને અન્યત્ર તેલ જે ખરું એની અંદર ભાવો વધ્યા છે કે ઘટ્યા છે? અન્યમાં કોઈ પણ ભાવ વધ્યા નથી, બધા તેલો 2000ની રેન્જમાં. સનફ્લાવર મળે છે 2000ની રેન્જમાં, કપાસિયા મળે છે 2000ની રેન્જમાં, મકાઈ મળે છે ટોટલી એને એની સામે 2900 થી 3000 રૂપિયા સિંગતેલના ભાવ છે, એટલે એની ડિમાન્ડો બિલકુલ નથી. તો લગ્ન સિઝન ચાલે છે તો લગ્ન સિઝન ની અંદર લોકો કયું તેલ વધારે વાપરે છે? સિઝનમાં અત્યારે ટોટલી કપાસિયા અને સનફ્લાવર નો જ બારો છે. ને પહેલા કયું વપરાતું હતું? પહેલા એ જ હતું કે પહેલા પણ આ જ વપરાતું હતું? છેલ્લા 12 મહિનાથી સિંગતેલ ની અંદર ડિમાન્ડ ઓછી હતી, અત્યારે ઓછી હતી ને એનાથી અત્યારે ઓર ઘટી ગઈ છે. અત્યારે લોકો સનફ્લાવર અને કપાસિયામાં જ વધારે પડતા લોકો રસ લે છે. તો શું આની પાછળનું કારણ એ છે કે તેલ મોંઘું છે એના કારણે લોકોએ ખાવાનું ઓછું કરી દીધું, અથવા તો ખાવા માટે બેસ્ટ તેલ તમે કયું રેકમેન્ડ કરો? અત્યારે સનફ્લાવર જી બેસ્ટ છે, કપાસિયા બી સારું જ છે, મકાઈ પણ સારામાં સારું છે, એટલે પબ્લિકને અમે વધારે પડતા એની ઉપર રિક્વાયરમેન્ટ કરીએ છીએ. અને સાથે જો વાત કરવામાં આવે તો જો ચાઇનાનું કદાચ એક્સપોર્ટ થતું ઓછું થઈ જાય તો ભાવ ઓટોમેટિકલી ઘટી જાય? 100% ભાવ 100% જો ચાઇનાની ડિમાન્ડો ઘટે તો તેલમાં ભાવ ઘટાડો આવશે. આ બહુ અતિશય વધારે છે, પબ્લિકો બી સમજે છે, પબ્લિકો લેવા તૈયાર નથી. સિંગતેલ અત્યારે કોઈ હાથમાં પકડવા તૈયાર નથી, બધા આ સનફ્લાવર, મકાઈ અને
એના ઉપર જ જતા રહ્યા છે. નોર્મલી દિવસોની અંદર સિંગતેલના કેટલા ડબ્બા આપ વેચો છો અને હાલ આપ કેટલા ડબ્બા વેચો? અત્યારે મારે ત્યાં 5% પણ સિંગતેલ વેચાતું નથી. અમે 100 ડબ્બા તેલ વેચીએ તો એની અંદર સિંગતેલ અમારે ત્યાં 5% પણ વેચાતું નથી. અને આપ તો હોલસેલર છો, આપની તો સૌથી મોટી દુકાન કહી શકાય નવસારી ખાતેની, તો જો આ પરિસ્થિતિ હોય તો શું લાગે છે કે ભવિષ્યની અંદર સિંગતેલ માત્ર એક નામ બરાબર રહી જશે કે એની અંદર તફાવત આવશે ખરો? સિંગતેલ હોય તો અત્યારે ચાઇનાની ડિમાન્ડ છે એના હિસાબે આ ભાવ છે. કાલે ઉઠીને જો આપણા ઇન્ડિયન ગવર્મેન્ટ કંઈક કરે અને ભાવ નિકાસ કરવાનું બંધ કરે તો 100% સિંગતેલમાં ભાવ ઘટશે અને ઘટશે. તો જે પ્રમાણે આપ નિહાળી રહ્યા છો કે ભાઈ જે ઓઇલ માલિકો છે, સંચાલકો છે કે જેમને જે મોટી મોટી એજન્સીઓ છે, કારણ કે હાલ જો વાત કરીએ તો અમે મારુતિ ઓઇલ એજન્સીની અંદર આવ્યા છે અને મારુતિ ઓઇલ એજન્સીના માલિકનું પણ કહેવું છે કે જો નિકાસ થતી બંધ થાય તો ચોક્કસથી ભાવો ઘટે અને ભાવો ઘટે તો ગ્રાહકો જે ખરા સિંગતેલ તરફ આગળ વધે, કારણ કે હાલ માર્કેટની અંદર છેલ્લા 4 દિવસોની અંદર 160 રૂપિયાનો ભાવ વધારો માત્ર સિંગતેલની અંદર થયો છે. બાકીના અન્યત્ર જે કોઈ પણ તેલની પ્રકારો છે, તેલની બ્રાન્ડો છે, એની અંદર ભાવ યથાવત છે, ભાવો વધ્યા નથી. તો ખોટી અફવાની અંદર નહીં જોતરાવું, તેલના ભાવો સ્થિર છે, માત્ર સિંગતેલના ભાવો વધ્યા છે. અને માટે જ કરીને નવસારી લાઈવે એક રિપોર્ટ બનાવ્યો છે કે આમ જનતાને ખ્યાલ આવે, તમારું બજેટ જે ખરું એ બજેટ તમે સાચી રીતે બનાવી શકો. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે, કારણ કે તમારી ચેનલ છે, તમારા મુદ્દા છે, અમને એક દર્શકે વિનંતી કરી કે સિંગતેલના ભાવ વધી રહ્યા છે એની ઉપર કેમ તમે કંઈક કરતા નથી, તો એમના માટેનો આ સ્પેશિયલ એપિસોડ અમે બનાવ્યો છે. કેમેરા પર્સન શિવમની સાથે હું મહેશ ભટ્ટ, નિહાળતા રહો નવસારી લાઈવ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.